જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે જિલ્લાના ખેડૂતો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ રણતીડનો ઉપદ્રવ જોવા મળશે તેવી શક્યતાઓ ઉભી થઈ છે ચાલુ વર્ષ બે હજાર વીસ એકવીસમાં રણતીડનો ઉપદ્રવ જોવા મળશે તેવી શક્યતાને ધ્યાને લઈ આગોતરું આયોજન હાથ ધરવા માટે રાજસ્થાન નજીકની ગુજરાતના સરહદી વિસ્તાર જેવા કે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં રણતીડના ઉપદ્રવની શક્યતાઓને ધ્યાને લઈ અગમચીદીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સુઈગામ તાલુકાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળવાની શક્યતા રહેલી છે રણતીડ એક આંતરરાષ્ટ્રીય જીવાત છે અને રણતીડના ટોળા હજારો માઇલ દૂરના દેશોમાં જઈ મોટું પાક નુકસાન કરે છે તો તાલુકાના જે ગામોમાં રણતીડ જોવા મળે તો તે તીડ ક્યાંથી આવ્યા એટલે કે કઈ દિશામાં આવ્યા અને કેટલા વિસ્તારમાં તીડ બેઠા છે કયા ગામે કઈ સીમમાં બેઠા તે અંગેની માહિતી મળે તો તાત્કાલિક બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીના ટેલિફોન નંબર જીરો સત્યાવીસ બેતાલીસ પચીસ છવ્વીસ ચોત્રીસ તથા તીડ નિયંત્રણ એકમ પાલનપુરની કચેરીના ટેલિફોન નંબર જીરો સત્યાવીસ બેતાલીસ ચોવીસ એકાવન બેતાલીસ ઉપર જાણ કરવા જણાવાયું છે આ ઉપરાંત તમારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પણ જાણ કરવા જણાવવામાં આવે છે તેમજ ખેડૂતોને પોતાના ખેતરમાં તીડ જોવા મળે તો અવાજ અને ધુમાડાની પદ્ધતિથી બગાડવાના પ્રયત્નો કરવા પણ જિલ્લા ખેતીવાડી અધિકારી પી કે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે